श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम मंगल भवन मंगल हारी श्रीराम जय राम जय जय राम जय 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 हनुमान गोसाई प्रथम आ बदो जे समाधि नो प्रताप छे ते समाधि नी परम चेतना ने मारा प्रणाम आप सौ साथे एमनी कृपा थी एमना आशीर्वाद थी एमना संकेतों थी सेंजल गाम मा जे कहीं थई सके ते अहीं ट्रस्ट करतु रही छे। ज्यारे ज्यारे कोई प्रसंग उजवाय छे एमां कोई ने कोई आ सेवाना निमित्त बने छे। न भूलता हूं तो त्रण चार वखत थी एक ज परिवार जसाणी परिवार नैरोबी थी आ जिज्ञा अने एमनो परिवार बे वक्त थी पीनो तो छे पीवन भाई पण वच्चे हता। आ बधा परिवारो अवारनवार आ समाधि तरफ कदाच साधुओने तो आपणने तो होय श्रद्धा पण कदाच क्यांक क्यांक मने एवुं लागे छे के आपणा करता पण आ लोकोनी आ समाधि तरफ श्रद्धा वधारे छे। એટલે ભારતથી માઇલો સુધી દૂર રહે છે તો પણ એને અહીંની સુગંધ આવે છે ત્યાં એનો ધૂપ એને ત્યાં કોઈ ને કોઈ રીતે અનુભવાય છે અને તેથી એક પછી એક સત્કર્મમાં નિમિત્ત થવા માટે આ લોકો પડાપડી કરતા હોય છે। તમામ યજમાન પરિવારોને જ્ઞાનસ્વામી બાપાની ખૂબ ખૂબ વિશેષ અને વિશેષ કૃપા એમના ઉપર ઉતરે અને એ કૃપા એમને પચતી રહે અને આવીને આવી સરળતા એમનામાં બની રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના। બંને પક્ષના લગ્ન જીવનથી આજે જોડાય છે કે બંને પક્ષના વડીલો માતાઓ ભાઈઓ અને નવદંપતીઓ આપ સૌને પણ સ્મરું આપણને આશીર્વાદ આપવા માટે આવેલા જ્ઞાનસ્વામી બાપા એવોર્ડના કાર્યક્રમ માટે એ બધા જ આપણા પવિત્ર સ્થાનો સેવાના ધામો
એ બધા સૌ સંત મહંતશ્રીઓ પધારી ચૂક્યા છે, એમને પણ મારા પ્રણામ. આ સમગ્ર યજ્ઞ કર્મ માટે જે આચાર્ય યુવાન કુળ હંમેશા આપણા અહીંના બધા જ અહીંના તલગાજરડા બધા સત્કર્મમાં જેમની સરળતાપૂર્વક આચાર્ય પણ કરતા હોય છે, સૌ પૂજની બ્રાહ્મણ દેવતાઓને પણ મારા પ્રણામ, આપણા આખા સાધુ સમાજને મારા પ્રણામ, સ્વયંસેવકો ઉપરાંત સેંજળ ગામના સરપંચ, આખું ગામ, એમાં રહેતા ખેડૂતો, દરબાર ભાઈઓ અને નાના મોટા સૌ આ સ્થાન ઉપર અપાર શ્રદ્ધા રાખે છે, તે તમામ ભાઈ બહેનોનું આ કાર્ય છે માનીને એ પણ સતત આ કાર્યમાં સેવારત હોય છે, એમને પણ દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત થાવ એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. લગ્ન વિશે મારે કંઈ બીજું બહુ કંઈ કહેતો નથી. આપ એટલું સમજો કે ધ્યાન સ્વામી બાપાની સમાધિના છાયામાં, એની ધજાની છાયામાં, ઈ ધજા મેં હમણાં કહેવાનું શરૂ કર્યું છે કે ઘણી જગ્યાએ ફરકે છે અને ઘણી જગ્યાએ ધજા ફફડે છે, ચિંતા કરે છે ધજાઓ કે અમને આટલા ઊંચે સ્થાને ચડાવ્યા પછી અમારું જે ગૌરવ સચવાવું જોઈએ નીચે એ નથી સચવાતું, એટલે અમુક ધજાઓને હું ફફડતી જોઉં છું, અમુક ફરકતી જોઉં છું. ભગવાનની કૃપા ગણો અથવા તો આપણા સાધુ સમાજનું જેટલું સત હશે એટલું સત ગણો, ત્યાં સુધી હજી મને એમ લાગે છે કે ધ્યાન સ્વામી બાપાની સમાધિ ઉપર ધજા ફરકી રહી છે અને એ ફરકે છે એના પ્રતાપે આ બધું થઈ રહ્યું છે. એટલે આપનું લગ્ન જીવન, આપનું દાંપત્ય જીવન, આપ સાધુ છો એટલે ભગવાનની કૃપાથી, તમારી સમજણથી, તમારા ઘરમાં રામાયણ હોય જ, એટલે વિવેક પણ આપણી પાસે હોય અને એને લીધે સારું રહે એવી હનુમાનજીને પ્રાર્થના કરું. આપ રામાયણની કથાથી પરિચિત છો, રામાયણમાં ચાર લગ્નોનો ઉલ્લેખ છે કે ચાર લગ્નો રામાયણમાં કરાવવામાં આવ્યા. એક લગ્ન તો શિવ અને પાર્વતીનો વિવાહ, એ લગ્ન. બીજો નારદને પરણવાની ઈચ્છા હતી એટલે વિશ્વ મોહિનીને પસંદ કરે છે અને નારદનું લગ્ન. ત્રીજો વિવાહ રામ અને સીતાના લગ્ન થયા અને ચોથા લગ્ન શૂર્પણખાને કરવા હતા રામજીની સાથે. આ ચાર લગ્નની કથા રામાયણમાં છે, પણ આપણે બધા જ જાણીએ છીએ કે એમાં બે લગ્ન જ સફળ થયા, બે સફળ નથી થયા. નારદને વિશ્વમોહિનીને પરણવું હતું પણ એ લગ્ન થઈ શક્યા નહીં, કારણ કે એમાં એક ઉત્પાત હતો, કામોદ્વેગ હતો, ક્રોધ હતો, મોહ હતો, અથવા તો નારદના મનમાં સમાધિના ફળરૂપે ઉપાધિ ઉત્પન્ન થઈ હતી. સમાધિના ફળે ઉપાધિને આવવી જોઈએ, ઉપાધિમાંથી સમાધિ જન્મવી જોઈએ, પણ એને ઉપાધિ થઈ અને એ કાંઈ વિશ્વમોહિનીને મેળવી શક્યા નહીં, લગ્ન નિષ્ફળ ગયા. શૂર્પણખા રામને પરણવા આવી, એ મોટી ઉપાધિ લઈને આવી અને એ ઉપાધિ હતી કે હું રાવણની બેન, એની ઉપાધિ હતી, એની પ્રતિષ્ઠા, મારો પરિચય હું રાવણથી, હું રાવણની બેન, એ ઉપાધિ લઈને આવી એટલે એના લગ્ન સફળ ન થયા. રામના અને શંકરના બેના લગ્ન સફળ થયા, કારણ કે એ સમાધિઓને લઈને આવ્યા. શંકર પણ સમાધિ લઈને આવ્યા હતા અને રામ તો નિરંતર આત્મરૂપે સમાધિસ્થ જ છે, આપણા હૃદયમાં વિરાજમાન છે. એટલે આ પ્રમાણ છે કે જેની સાથે સમાધિ હશે એના લગ્ન જીવન સારા રહેશે અને જેને આરંભમાં જ ઉપાધિ લઈને આવ્યા હશે એના જીવન અસફળ રહેશે. આપણે તો ઈચ્છીએ કે ઉપાધિ હોય આપણા જીવનમાં, પણ એવા લગ્ન પણ સમાધિના આશ્રય આનંદદાયક રહે એવી દાદાની સમાધિ મારી પ્રાર્થના, હનુમાનજીના ચરણમાં મારી પ્રાર્થના. અહીં લગ્ન કરવા આવેલા બધા જ દંપતીઓ ખૂબ જ પ્રસન્ન અને સંપન્ન જીવન જીવે અને
ધર્મની ધજા ફરકે છે એ એમને ફરકતી રહે એવું આપણે બધા જીવીએ એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌ માટે મારી શુભકામના, આપ સૌને મારા જય શ્રી હરિ.